तो आ साथे बनासकांठा में पण वधु चार केस पॉजिटिव आव्या छे। संक्रमणनो आंकड़ो वधी रह्यो छे। बनासकांठा में कोरोनाना चार केस पॉजिटिव सामे आव्या छे। वाउमां कोरोनाना वधु चार केस पॉजिटिव नोंधाया छे। महत्वनुं छे के पांच वर्षना बाळकने पण कोरोना हतो अने बनासकांठामां कोरोनाना वधु चार केस पॉजिटिव अत्यारे सामे आव्यो छे। वाउमां कोरोनाना वधु चार केस पॉजिटिव नोंधाया छे, जे विषयनी माहिती हाल मळी रही छे। आ पहला पांच वर्षना बाळकने पण कोरोना पॉजिटिव होवा जाणवा मळ्युं हतुं, त्यारे बाळकना संपर्कमां आवेला लोकोनो पण कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। वाउना आ तमाम दर्दीओ होवानुं जाणवा मळ्युं छे। चार केस कोरोना पॉजिटिव नोंधाया छे। तो पांच वर्षना बाळकने कोरोना थयो हतो, तेना ज संपर्कमां आवेला लोकोने कोरोना पॉजिटिव होवानुं जाणवा मळ्युं छे। बनासकांठाथी आ अंगे माहिती आपी रह्या छे संवाददाता कुलदीप। कुलदीप, शुं वधु विगत? શિવાની, જે પ્રકારે કોરોનાનો કહેર હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ખાસ કરીને સરહદી બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો વાવના મીઠાવી ચારણના જે બાળકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે બાળકના સંપર્કમાં આવેલા ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। કહી શકાય કે એક ખૂબ જ દુઃખદ સમાચાર છે, કારણ કે વાવ એ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે અને અંતરિયાળ વિસ્તારમાં જે પ્રકારે પાંચ વર્ષના બાળકને જે કોરોના પોઝિટિવ આવ્યો હતો, તેના સંક્રમણથી બીજા વધુ ચાર લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે। આ તમામ લોકોને અત્યારે સારવાર અર્થે ખસેડવાની તજવીજ આરોગ્ય વિભાગે હાથ ધરી છે, પરંતુ જે પ્રકારે બનાસકાંઠામાં હવે કોરોનાનો કહેર વધી રહ્યો છે ને, તેના હોટસ્પોટ તરીકે પાલનપુરનું કઠામણ ગામ અને બનાસકાંઠા જિલ્લાનો વાવ તાલુકો બની રહ્યો છે। જોવાનું એ રહેશે કે જે પ્રકારે કોરોના પોઝિટિવ જે દર્દીઓ છે તેના સંક્રમણમાં આવેલા લોકોના રિપોર્ટ એક બાદ એક પોઝિટિવ આવી રહ્યા છે, ત્યારે આ જે સંક્રમણ થયેલા લોકો છે તેમને બીજા લોકોથી સંક્રમણ ન થાય તે માટે આરોગ્ય વિભાગ શું કરે છે અને જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે તકેદારીના પગલાં લેવામાં વહીવટી તંત્ર